કેમ છો મિત્રો, મજામાં ને? આ વિડીયોમાં આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ, અમદાવાદના દરવાજા અને તેનો ઇતિહાસ. ઘણા બધા લોકો એમ માને છે કે અમદાવાદ આ 12 દરવાજાઓથી સુરક્ષિત હતું, પરંતુ ઘણા ઇતિહાસકારો અમદાવાદમાં 16 તો ઘણા ઇતિહાસકારો અમદાવાદમાં 21 દરવાજા હોવાનું સૂચવે છે. તો પછી ભૂતકાળમાં બીજા કયા કયા દરવાજાઓ હતા અને આ દરવાજાઓના નામ કેવી રીતે પડ્યા તેના વિશે આ વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. અમદાવાદનો સૌથી જૂનો કિલ્લો ભદ્રનો કિલ્લો છે. ભદ્રના કિલ્લાની બાજુમાં ભદ્રકાળી માતાનું મંદિર છે, પરંતુ તેના કારણે આ કિલ્લાનું નામ ભદ્રનો કિલ્લો પડ્યો એવું નથી. કારણ કે ભદ્રનો કિલ્લો તો અહમદ શાહે બંધાવ્યો હતો અને ભદ્રકાળી માતાનું મંદિર તો અહમદ શાહના મરી ગયાના આશરે 300 વર્ષ પછી બન્યું છે. તો પછી આ નામ પાછળનું રહસ્ય શું? તો જ્યારે અહમદ શાહે અમદાવાદ વસાવ્યું ત્યારે પાટણના કિલ્લાને ભદ્ર કહેવામાં આવતો હતો. ભદ્રનો અર્થ થાય સારો, તેથી અહમદ શાહે અમદાવાદના આ કિલ્લાને ભદ્રનો કિલ્લો એવું નામ આપ્યું. ભદ્રના કિલ્લાને 8 દરવાજા હતા, 3 મોટા, 3 મધ્યમ અને 2 નાના. આ કિલ્લાનો મુખ્ય દરવાજો પીરાન પીરનો દરવાજો હતો, જે આજે ભદ્રના દરવાજા તરીકે ઓળખાય છે. આ કિલ્લાની ઉત્તરની દિશામાં આગળ જતા બીજો મુખ્ય દરવાજો આવતો હતો, જે લાલ દરવાજા તરીકે ઓળખાય છે. આજે તો માત્ર લાલ દરવાજાની દિવાલ જ રહેવા પામી છે. એક મિનિટ, તો શું આ લાલ દરવાજા નથી? ના, તે 3 દરવાજા છે, જે રાજમહેલમાં અંદર આવવા માટે પાછળથી બનાવવામાં આવ્યા હતા. ત્રીજો મુખ્ય દરવાજો નૈઋત્ય દિશામાં હતો, તેને ગણેશ બારી કહેવામાં આવતી હતી. ત્યાં સૌથી પહેલાં માણેક બુરજ ચણાવવામાં આવ્યો હતો, જે અત્યારે પણ એલિસ બ્રિજ પાસે છે. દક્ષિણનો દરવાજો અહમદ શાહની મસ્જિદ તરફ હતો. હાલ જ્યાં ટેલિગ્રાફની ઓફિસ છે ત્યાં બીજા 2 મધ્યમ દરવાજા હતા. સલાપાસ નામનો એક દરવાજો બેગમોના દૂત માટેનો હતો, જેનું આજે કોઈ અસ્તિત્વ નથી. ભદ્રના બીજા દરવાજાઓમાં રામ અને બરાદરી દરવાજા હતા. તો આજ છે ભદ્રના 8 દરવાજા. ઈસવીસન 1486માં અમદાવાદ શહેરનું વિસ્તરણ થયું. મોહમ્મદ બેગડા અને તેના પછીના શાસકોએ બીજા કિલ્લા માટે 12 મોટા દરવાજા અને 2 નાના દરવાજા બનાવડાવ્યા હતા. અંગ્રેજોએ પણ બીજા 2 દરવાજા બંધાવડાવ્યા છે. હું જ્યારે નાનો હતો ત્યારે વિચાર કરતો હતો કે આ દિલ્હી દરવાજાને દિલ્હીથી શું સંબંધ હશે. શું દિલ્હી દરવાજાથી દિલ્હી દેખાતું હતું, કે પછી દિલ્હી ચકલાના ચકલા દિલ્હીથી આવ્યા હતા? ના, ઇતિહાસ માત્ર એટલો જ છે કે આ દરવાજાથી બહાર નીકળી દિલ્હી જવાતું હતું, તેથી આ દરવાજાનું નામ દિલ્હી દરવાજા પાડ્યું. એ વખતે કાલુપુર સ્વતંત્ર જિલ્લો હોય ત્યાં મૂકેલો દરવાજો કાલુપુર દરવાજા તરીકે ઓળખાયો. તેવી જ રીતે દરિયાપુર દરવાજા દરિયાપુર જિલ્લામાં, સારંગપુર દરવાજા સારંગપુર જિલ્લામાં, રાયપુર દરવાજો રાયપુર જિલ્લામાં, આસ્ટોડિયા દરવાજો આસ્ટોડિયા જિલ્લામાં, જમાલપુર દરવાજો જમાલપુર જિલ્લામાં, રાયખડ દરવાજો રાયખડ જિલ્લામાં, ખાનપુર દરવાજો ખાનપુર જિલ્લામાં, શાહપુર દરવાજા શાહપુર જિલ્લામાં મુકાયા હતા. શાહપુર દરવાજો શહેરના વિકાસમાં અવરોધરૂપ હોય તેને પાડી દેવામાં આવ્યો હતો, તેથી આજે તેનું કોઈ અસ્તિત્વ નથી. જ્યાં ખાનજહાંની કબર હતી તે દરવાજો ખાનજહાંના દરવાજા તરીકે ઓળખાયો. મવડા દરવાજા, જે બંધ દરવાજા તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે દરવાજા બનાવ્યા પછી એક પણ વખત ખોલવામાં આવ્યા નથી. રાયખડ દરવાજાની ઉત્તર દિશામાં એક નાનો માણેક દરવાજો હતો, જેનું આજે કોઈ અસ્તિત્વ નથી. અંગ્રેજોએ અમદાવાદમાં રેલવે આવ્યા પછી રેલવે માટે બીજા 2 દરવાજા બનાવડાવ્યા હતા. ઈસવીસન 1864માં રૂપિયા 9,140ના ખર્ચે પ્રેમ દરવાજા અને ઈસવીસન 1871માં રૂપિયા 11,450ના ખર્ચે 5 કુવા દરવાજા બંધાવડાવ્યા હતા. અન્ય દરવાજાઓમાં ખરું દરવાજો હતો, જે કરંજ નજીક બંધાવડાવ્યો હતો. શાહપુર અને દિલ્હી દરવાજા વચ્ચે એક બારી દરવાજો હતો, જે હલીમની ખડકી તરીકે જાણીતી છે. અન્ય દરવાજાઓમાં ગોમતીપુર દરવાજા, શાહે આલમ દરવાજા અને શાહે આલમ રોજાનો સમાવેશ થાય છે. આ દરવાજાઓનો કોટ શહેરની ફરતે આશરે 8 કિલોમીટરનો છે, જ્યાં એ વખતે ગણેશ બુરજ અને માણેક બુરજ જેવા 169 બુરજ હતા. તો આ જ છે અમદાવાદનો ઇતિહાસ. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો, કોમેન્ટ કરી તમારા વ્યૂ અમને જણાવજો અને સબસ્ક્રાઇબ કરી લો અમારી ચેનલને. તમારો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.